ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે પાર્ટ 6 રિયાની મુસાફરી તેના વિશે સમજ મેળવેલી, બરાબર. અને એ પાઠમાં આપણે સના વિશે સમજ મેળવેલી હતી, કોને ખબર છે, ફાઇન, ટ્રેન વિશે, બરાબર ને. તો ચાલો એ પાઠને આપણે આગળ સમજીએ. આ ટ્રેનના બે પ્રકાર હોય છે, એક મુસાફરી માટેની પેસેન્જર ટ્રેન અને બીજી માલ સામાન કે અન્ય વસ્તુઓ લાવવા લઈ જવા માટેની ગુડ્સ ટ્રેન. ફ્રેન્ડ્સ, આપણે આગળ જોયું કે જે આ ટ્રેનમાં ડબ્બા હોય છે એ અલગ અલગ પ્રકારના હોય છે, જેમાં જે એક્સપ્રેસ ટ્રેન હોય છે તેમાં સાદા ડબ્બાથી માંડીને એસી પ્રકારના પણ ડબ્બા જોવા મળે છે. અને તેમાં સાદા ડબ્બામાં ટિકિટની કિંમત ઓછી હોય છે, પરંતુ એસીવાળા ડબ્બામાં સગવડતા વધુ હોવાથી ટિકિટના પૈસા વધારે હોય છે. જ્યારે આપણે બસમાં બેસીએ છીએ તો બસમાં બેઠા પછી કંડક્ટર આપણને ટિકિટ આપે છે, પરંતુ ટ્રેનમાં બેસતા પહેલાં આપણે ટિકિટ બારી પરથી લઈને પછી જ ટ્રેનમાં બેસી શકીએ છીએ. રિયા કહે છે કે થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેકર આવ્યા. તેમણે અમારી ટિકિટ તપાસીને ખાતરી કરી કે અમે અમારી યોગ્ય બેઠક પર બેઠા છીએ કે નહીં. બાળમિત્ર, ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોની ટિકિટ ચેક કરવા માટે કોણ આવે છે? તમે હમણાં જોયું ને, કોને યાદ છે? ફાઇન, ટિકિટ ચેકર, બરાબર. તો આ જે ટિકિટ ચેકર છે તે જોઈ છે કે જે મુસાફરી કરે છે જે લોકો, તે દરેક વ્યક્તિ પાસે ટિકિટ છે કે નહીં તેની ખાતરી કરવા માટે આવે છે. અને જો કોઈ વ્યક્તિ મુસાફરી દરમિયાન ટિકિટ વગર જો મુસાફર કરતું હોય તો તેની પાસેથી એ દંડ વસૂલ કરે છે. માટે ફ્રેન્ડ્સ, આપણે પણ ક્યારે પણ બસ કે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવી જોઈએ નહીં, કારણ કે તે એક ગુનો પણ કહેવાય છે. બાળમિત્રો, આપણે આ ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખી શકીએ એવો તમને પ્રશ્ન થતો હશે, બરાબર ને. તો ચાલો આપણે તે જોઈએ. બાળમિત્રો, આ ટિકિટ ચેકરે કાળા રંગનો કોટ અને સફેદ પેન્ટ પહેરેલો હોય છે અને ડબ્બાના દરેક મુસાફર પાસેથી ટિકિટ માંગીને ચેક કરે છે. ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો પાસેથી તેઓ દંડ વસૂલે છે. આમ ટિકિટ તપાસનારના ગણવેશ પરથી આપણે તેને ઓળખી શકીએ છીએ. બાળમિત્રો, તમને એવું થાય છે કે આ જે ટિકિટ ચેકર છે તે ટિકિટની અંદર કઈ વસ્તુ ચેક કરીને ખાતરી કરે છે કે આ જે મુસાફરી કરે છે જે વ્યક્તિ તે યોગ્ય રીતે જ મુસાફરી કરે છે? નથી ખબર? તો ચાલો આપણે તેના વિશે સમજ મેળવીએ. ટિકિટ તપાસનાર ટિકિટમાં મુસાફરીની તારીખ, સમય, ટ્રેન નંબર, ક્યાંથી ક્યાં સુધી મુસાફરી કરવાની છે તે, સ્ટેશનના નામ વગેરે વિગતો તપાસે છે. આ ઉપરાંત મુસાફરોએ જો બુકિંગ કરાવેલી હોય તો તે ટિકિટ હોય તો તેમાં વ્યક્તિની સંખ્યા, તેમની ઉંમર, તેમની બેઠક નંબર વગેરે પણ તપાસે છે અને પોતાની પાસે રહેલી બુકિંગની યાદીમાં તપાસીને ખાતરી કરે છે. ત્યારબાદ રિયા કહે છે કે અમારી ટ્રેન એકાદ કલાક ચાલી હશે અને કોઈ સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી ગઈ. તો મેં બારીમાંથી બહાર જોયું તો સ્ટેશનની બહાર જંક્શન લખેલું હતું, એટલે કે સામખિયારી જંક્શન લખેલું હતું. તો રિયા તેના પપ્પાને પૂછે છે કે પપ્પા, આ સ્ટેશનની પાછળ જંક્શન કેમ લખાતું હશે? તો એના પપ્પા તેને સમજાવે છે કે સ્ટેશનની પાછળ જંક્શન કેમ લખાય છે. તો ચાલો આપણે એ જોઈએ. રિયા કહે છે કે મારા પપ્પાએ મને સમજાવ્યું કે જે રેલવે સ્ટેશનની આગળ જવા માટે બે કે તેથી વધારે રેલ માર્ગ છૂટા પડતા હોય તો તેવા રેલવે સ્ટેશનને જંક્શન કહેવાય છે. આ સ્ટેશનથી બે રેલ માર્ગ છૂટા પડે છે. આપણી ટ્રેન જે માર્ગ પરથી જવાની છે તે અમદાવાદ તરફનો માર્ગ અને બીજો માર્ગ એ પાલનપુર તરફ જશે. 2-3 મિનિટ પછી ટ્રેન ઉપડી. આગળ બે માર્ગ છૂટા પડતા હતા તે પપ્પાએ મને બારીમાંથી બતાવ્યું. ત્યાંથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી. મારી નજર બારી બહાર જ હતી.
પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય તેવું દૂર દૂર સુધી દેખાતું હતું. પપ્પાએ મને કહ્યું કે આ કચ્છનું નાનું રણ છે અને જે સફેદ ચાદર જેવું દેખાય છે તે જમીન પર જામેલા મીઠાનો થર છે. આ વિસ્તારમાં અગરિયાઓ મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે અને ત્યાં તો મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા. કચ્છના નાના રણમાં જામેલા મીઠાના થળને લીધે રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં અને દિવસે સૂર્યના પ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર પાથરેલી હોય તેવું દેખાય છે. તેથી કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ પણ કહેવાય છે. બાળ મિત્રો, આ કચ્છના રણના બે પ્રકાર છે, મોટું રણ અને નાનું રણ. હમણાં જે આપણે આ મીઠું પકવે છે તે રણ જોયું, તે રણ નાનું રણ છે. બાળ મિત્રો, આ દરિયાના પાણી એ કચ્છના નાના રણમાં આવે છે અને ત્યાં જમીન પર મીઠાના થર બાજી જાય છે અને ત્યાં જે મીઠું પકવે છે તેને શું કહેવાય છે? કોણ કહેશે મને? ફાઇન, જે મીઠું પકવે તેને અગરિયાઓ કહેવાય છે. તો આ જે અગરિયાઓ છે તો ત્યાં જે મીઠાના થર જામી જાય છે તો એ થરના પછી એ લોકો મોટા મોટા ઢગલા બનાવી દે છે અને આ રીતે તેઓ મીઠું પકવે છે. ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી. થોડેક દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું. તેના પરથી વાહનોની લાઇટો દેખાતી હતી. અમારી ટ્રેન તે સમયે પુલ પરથી પસાર થઈ રહી હતી. મેં પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે? તેમણે કહ્યું કે આ સૂરજબારી પુલ છે, જેને કચ્છનો પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. તેમણે તે પણ કહ્યું કે જ્યારે આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી હતી, તેમાં ખૂબ સમય જતો હતો. મેં તરત પપ્પાને પૂછ્યું કે આગળ આપણે જે બે રેલમાર્ગ જુદા પડતા જોયા તેમાં પાલનપુર તરફ માર્ગ હતો ત્યાંથી જ ને? પપ્પાએ કહ્યું હા, ત્યાંથી જ ટ્રેન જતી હતી. રાત્રિના 11 વાગ્યા એટલે પપ્પાએ સૂઈ જવા કહ્યું. મમ્મીએ અમને અમારી બેઠક પર ચાદર પાથરી આપી. ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા. ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી. હું મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે રેલવે વિભાગે ઘણી બધી સગવડો પણ ઊભી કરેલી છે. આપણે જોયું કે ટ્રેનના બે પ્રકાર છે, સામાન્ય ડબ્બા અને એસીવાળા ડબ્બા, બરાબર? તો જે સામાન્ય ડબ્બા હોય છે એટલે કે કોમન ડબ્બા હોય છે તો તેની અંદર ટોયલેટની વ્યવસ્થા હોય, પંખા હોય, સટરવાળી બારી હોય, બરાબર, વોશિંગ બેઝ હોય, આ રીતે તેમાં સગવડો હોય છે. જ્યારે એસીવાળા ડબ્બામાં આ ઉપરાંત સુવાની વ્યવસ્થા, ઓઢવા પાથરવાની વ્યવસ્થા, એસીની વ્યવસ્થા, ત્યારબાદ અમુક વસ્તુઓ મૂકવા માટે સ્ટેન્ડની વ્યવસ્થા, સામાયિકો વાંચવાની વ્યવસ્થા, આ ઘણી બધી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલી હોય છે. એસીવાળી ટ્રેનમાં જે બારીઓ હોય છે તે કાચની અને હવાચુસ્ત હોય છે અને આ ઉપરાંત એ ટ્રેનમાં જેટલી બેઠક વ્યવસ્થા હોય એટલા જ લોકો બેસી શકે છે. જ્યારે કોમન ટ્રેનમાં બેસવાની સીટ સાથે સાથે કેટલાક લોકો ઊભા પણ જઈ શકે છે. મેં ઊંઘવા પ્રયત્ન કર્યો પણ ટ્રેનના અવાજમાં ઊંઘ આવતી ન હતી. અમારા ડબ્બામાં બીજું કુટુંબ હતું, તેમાં મારી ઉંમરની છોકરી હતી, તેને પણ મારી જેમ ઊંઘ આવતી ન હતી. અમે બંનેએ થોડી વાતો કરી. તેનું નામ ફિયોના હતું. તેની પાસે થોડી વાર્તાની ચોપડીઓ હતી. મેં પણ તેની પાસેથી એક ચોપડી લઈ વાંચવાનું ચાલુ કર્યું. વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી. અચાનક મારી આંખ ઉઘડી ગઈ. બારીમાંથી બહારની લાઇટનો પ્રકાશ આવતો હતો. મેં બેઠા થઈને બારીમાંથી જોયું તો કોઈ મોટું શહેર આવ્યું હોય તેવું લાગતું હતું. ટ્રેન પસાર થઈ રહી હતી. ચારેય બાજુ રોશનીથી શહેર સુંદર લાગતું હતું. આવું સુંદર દ્રશ્ય મેં મારા ગાંધીનગરમાં ક્યારેય જોયું નથી. ચારે બાજુ બહુમાળી મકાનો અને સુમસાન વાતાવરણમાં ટ્રેન સડક માર્ગના પુલો નીચેથી તો ક્યાંક ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી. મમ્મીનો મોબાઈલ લઈ મેં રાત્રિના આ સુંદર દ્રશ્યોના ફોટા અને વિડીયો લીધા, જે જોવાની ખૂબ મજા આવશે.
બાળ મિત્રો, ગયા વિડીયોમાં આપણે જોયેલું કે રિયા અને જીયા કંઈક વાત કરે છે. કોને ખબર છે શું વાત કરે છે? ફાઇન, જીયા રિયાને કહે છે કે તું તારા મુસાફરી દરમિયાનના ફોટા તું તારા ફોનમાં પાડી લેજે અને વિડીયો પણ ઉતારી લેજે. તો અહીંયા રિયાને કેટલીક વસ્તુ ખૂબ જ ગમે છે, તો તે તેની મમ્મીના ફોનમાં ફોટા પાડે છે અને વિડીયો પણ ઉતારી લે છે અને એ તે જીયાને બતાવશે. અમારી ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી રહી. પપ્પા પણ જાગી ગયા. તેમણે કહ્યું કે અમદાવાદ આવી ગયું. ત્યાં તો વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું. ચાય ગરમ ચાય, ગરમા ગરમ ભજીયા, પૂરી શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાઉં વડાપાઉં, કેરા, ચીકુ, સફરજન જેવા અવાજો સંભળાવા લાગ્યા. પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીં 20-25 મિનિટ ઊભી રહેશે. પપ્પા પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યા. હું પણ તેમની સાથે નીચે ઉતરી. પ્લેટફોર્મ પર ખૂબ જ ભીડ હતી. મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. બીજી ઘણી બધી ટ્રેનો પણ ઊભી હતી. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા હતા. માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી. કેટલાક મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોઈને બેઠા હતા. મને તો આ બધું જોવાની ખૂબ જ મજા પડી ગઈ. અમે પણ ફેરિયા પાસેથી કેરા અને ચીકુ લઈને ડબ્બામાં બેસી ગયા. બાળ મિત્રો, રેલવે સ્ટેશન પર પણ આપણને ઘણી બધી સુવિધાઓ જોવા મળે છે. જેમ કે ત્યાં ટિકિટ બારી હોય, ટિકિટ ચેકરો માટેના રૂમ હોય, વેઇટિંગ રૂમ હોય, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા હોય, બેસવા માટે બાકરા હોય, કેટલીક દુકાનો હોય, કેટલાક ફેરિયાઓ પણ ફરતા હોય છે. ત્યારબાદ સામાન લાવવા અને લઈ જવા માટે કેટલાક કુલીઓ પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ પીવાના પાણીની પણ વ્યવસ્થા હોય, ચા નાસ્તાની પણ દુકાનો આપણને જોવા મળે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણને એક પ્લેટફોર્મ પરથી જો બીજા પ્લેટફોર્મ પર જવું હોય તો તેના માટે પણ ઉપર એક વ્યવસ્થા કરેલી હોય છે, જેમાં આપણે ચાલતા ચાલતા જઈ શકીએ છીએ. અને ફ્રેન્ડ્સ, રેલવે સ્ટેશન પર આપણને કેટલીક અજાણી વ્યક્તિઓ પણ જોવા મળે છે. એટલે કે આપણે બધી જ વ્યક્તિઓને આપણે ઓળખતા નથી, એટલે આપણા માટે અજાણી કહેવાય છે. તો ફ્રેન્ડ્સ, અજાણી વ્યક્તિઓને આપણે ઓળખી શકતા નથી, માટે આપણે આપણા સામાનની સાવચેતી રાખવી જોઈએ અને આપણા પૈસાને પણ આપણે સાચવવા જોઈએ. તો બાર મિત્રો, આ રેલવે સ્ટેશન પર માઇકમાં સૂચના પણ અપાયા જ કરતી હોય છે. એટલે કે એમાં એ સૂચના હોય છે કે કઈ ટ્રેન કયા પ્લેટફોર્મ પર કેટલા વાગે આવશે તે સૂચના આપવામાં આવે છે. અને જ્યારે કોઈ ટ્રેન પ્લેટફોર્મ પર આવે છે તો તે ટ્રેનની સૂચના પણ માઇકમાં આપવામાં આવે છે કે ટ્રેન ક્યાં જવાની છે, ક્યાંથી આવી છે, એ બધી જ સૂચના તેમાં આપવામાં આવે છે. સમય થતાં ટ્રેન ઉપડી. અમે કેરા અને ચીકુ ખાધા. પછી હું ટોયલેટ જઈ આવી. હવે ઊંઘ આવતી ન હતી. મારી પાસે સાપસીડીની રમતનું બોર્ડ અને રમવાનો પાસો હતો. મેં હિમાંશને અને ફિયોનાએ થોડો સમય સાપસીડીની રમત રમી. એટલામાં નડિયાર સ્ટેશન આવ્યું જ્યાં ફિયોનાને ઉતરવાનું હતું. ફિયોના અમને આવજો કહી ઉતરી ગઈ અને પછી હું અને હિમાંશ સૂઈ ગયા. તો બાર મિત્રો, અહીંયા આપણો 5-6 રિયાની મુસાફરી તે પૂરો થાય છે. તેની અંદર આપણે ટ્રેન વિશે ઘણી બધી માહિતી મેળવી, બરાબર ને? તો ફરી મળીશું નવા પાઠ સાથે. ગુડ બાય, થેન્ક યુ.